નમસ્કાર, ઇન્ટરન્યુઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ. 2019 લોકસભા ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. સત્તાનું સુકાન ફરી એક વખત સંભાળવા માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ પ્રયત્નોમાં લાગી ચૂકી છે. ત્યાં બીજી બાજુ વિપક્ષ આકરા પાણીએ છે. આ સમગ્ર પરિસ્થિતિને લઈને આવનારા દિવસોમાં કઈ રીતની રણનીતિ અખત્યાર કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને કઈ રીતે તેની યોજનાઓનું અમલીકરણ ધરાતળ પર જોવા મળશે તે માટે વિસ્તૃત ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે પશ્ચિમ અમદાવાદથી સાંસદ અમદાવાદના ડોક્ટર કિરીટભાઈ સોલંકી. કિરીટભાઈ, સ્વાગત છે આપનું ઇન્ટરન્યુઝ ગુજરાતમાં. ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સબકા સાથ સબકા વિકાસ, કેટલો સાથ મળ્યો અને કેટલો વિકાસ થયો? મને લાગે છે કે 26મી મે ના રોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં 4 વર્ષ પૂર્ણ થવા આવે છે અને દેશને આઝાદ 1947માં થયો અને 52 પછી અલગ અલગ સરકારોએ આવી અને આટલા 70 વર્ષના લગભગ ગાળામાં વિકાસની તુલનાત્મક તમે જુઓ 4 વર્ષ પૂર્ણ થતા આવે છે અને જ્યારે જ્યારે પણ જ્યારે વર્ષ 1 પૂર્ણ થાય છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર તરફથી સરકારના લેખાજોખાનો હિસાબ એના નેતાઓ આપે છે, ખુદ સરકાર અને પ્રધાનમંત્રી પ્રજાને આપે છે. અગાઉ પહેલાંની કેટલાય વર્ષો થયા પણ કોઈ સરકારે લેખાજોખાનો હિસાબ નથી આપ્યો. આ સરકાર એક એવી સરકાર છે જે લેખાજોખાનો હિસાબ આપે છે અને હું આપને કહેતો હતો એ પ્રમાણે 70 વર્ષમાં લગભગ 61 વર્ષ જેવો 60 થી 65 વર્ષમાં એક પક્ષનું શાસન રહ્યું હતું. આપ જાણો છો, હું એમાં નામ લેવા નથી માગતો. 4 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી યશસ્વી પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે અને એની ઉપલબ્ધિઓનું લિસ્ટ તમે ગણાવો છો તો અનેકવિધ ઉપલબ્ધિઓ છે. હું સાદી ભાષામાં કહેવા માગું છું કે જે 60 વર્ષ જે કામ નથી થયું એના કરતાં અનેક ઘણું વધારે કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે, લોકો માટે કર્યું છે અને એનું ફોકસ શું રહ્યું છે? ફોકસ છેવાડાનો માણસ, અંત્યોદયની વિચારધારાને લઈને જે છેવાડાની વ્યક્તિ છે એની દરકાર કરીને જે નરેન્દ્ર મોદી સરકાર કાર્ય કરી રહી છે. અને પહેલાં કોંગ્રેસ પોતાને ગરીબોની બેલી કહેવડાવતી હતી. કોંગ્રેસના મિત્રો ગરીબો હટાવો, ગરીબી હટાવવાના કેટલી વાર સૂત્રો આપ્યા હતા, પરંતુ એ સૂત્રોના સૂત્રો રહી ગયા છે. નરેન્દ્ર મોદી સરકાર છે જે ગરીબો માટે કામ કરતી સરકાર છે, ગ્રામ્ય ઇકોનોમી ગામડાઓ માટે કામ કરતી સરકાર છે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, વનવાસી, છેવાડાના વ્યક્તિ, અંત્યોદયની જે વિચારસરણીને લઈને કરી છે. અને અત્યારે આ સરકારની એક ઓળખ એવી થઈ છે, પહેલા ભારતીય જનતા પાર્ટી વિશેની એક ઓળખ એવી હતી કે આ શહેરીજનોની પાર્ટી છે, આ સમૃદ્ધ લોકોની પાર્ટી છે. અત્યારે તમે જુઓ તો તટસ્થ રીતે કોઈને બી પૂછો તો આ સરકાર એક ગરીબોની સરકાર છે. સૌથી વધારે અત્યારે પ્રધાનમંત્રીને જો પસંદ કરતા હોય ને, આ 4 વર્ષનો ગાળો થયો છતાં પણ નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એન્ટી ઇન્કમ્બન્સી હજી આવ્યા નથી, એમની લોકપ્રિયતા અત્યારે પણ યથાવત રહી છે. ત્યારે મારું પહેલી વાત એ છે કે આ એક એવી સરકાર આવી છે જે નવા ભારતના નિર્માણ માટે જઈ રહી છે અને 1922માં મહાત્મા ગાંધીના જે અને દેશને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ન્યૂ ઇન્ડિયા કરવાનું સ્વપ્ન વડાપ્રધાને કર્યું છે. હું આપને સ્વચ્છ ભારત અભિયાનની વાત કરું. પહેલા સ્વચ્છતાની વાત કરનાર કોઈ વડાપ્રધાને કરી નથી. આ એક એવા વડાપ્રધાન હતા જે એમની પહેલું જ્યારે લોકોને સંદેશ આપતું પ્રવચન જે લાલ કિલ્લાની પ્રાચીર પરથી હતી, દેશને સંદેશ આપતું પ્રવચન એમાં સ્વચ્છતા માટેનું કર્યું અને પોતે ઝાડું લઈને નીકળ્યા. મારો દાવો એવો નથી કે અત્યારે સમગ્ર દેશ સ્વચ્છ થઈ ગયો છે, પરંતુ લોકોની માઇન્ડસેટ, લોકોની જે માનસિકતા એ સ્વચ્છતા માટેની છે. અનેક લાખો અને કરોડો શૌચાલયોના નિર્માણ કરવામાં આવે છે, જે ODF ઓપન ડિફિકેશન ફ્રી ગામડાઓ કરવાનો અનેક ગામડાઓ અત્યારે ઘોષિત થઈ રહ્યા છે. અત્યારે કોઈ પણ વરિષ્ઠ વ્યક્તિ કે એ જ્યારે કોઈ કચરો નાખવાનો પ્રયત્ન કરે ત્યારે એને વિચાર આવે છે કે મારે ન નાખવું જોઈએ, એના ખિસ્સામાં નાખશે કે આ કચરા પેટીમાં જશે. બીજી વસ્તુ કહું તો પ્રધાનમંત્રી જે સ્વચ્છતા અભિયાન કર્યું છે એનાથી જો સૌથી વધારે કોઈ એના એમ્બેસેડર તરીકે કાર્ય કરતા હોય તો આપણા સ્કૂલના બાળકો છે, વિદ્યાર્થીઓને છે, યુવાન લોકોએ આ વસ્તુ ઉપાડી લીધી છે. મને લાગે છે કે સ્વચ્છતા અભિયાન અગાઉ ક્યારેય નહોતું એ પ્રકારનું એક મિશન સ્વરૂપે અત્યારે કામ કરી રહ્યું છે.
સ્વચ્છ ભારત અભિયાનની આપણે વાત કરી અને એક વાત સાચી પણ છે કે ધરાતળથી પ્રયત્ન કરવામાં આવ્યો છે, કદાચ પહેલી વખત કરવામાં આવ્યો છે, પણ આમાં વિપક્ષ સતત આક્ષેપનો મારો ચલાવતો આવ્યો છે. તેમનું કહેવું છે કે ગંગા સફાઈની વાત કરવામાં આવી, આટલા પૈસા ફાળવ્યા પણ કંઈ થયું નહીં, આટલી બધી વાતો થઈ, સ્વચ્છતાના નામે મીંડું મળ્યું છે. વિપક્ષ આ લગભગ આરોપ લગાવે છે. મને લાગે છે કે મીંડું જે કહે છે ખોટી વાત છે, એનાથી કદાચ એ લોકો પણ સંમત નહીં હોય. મેં કહ્યું એમ, અમે 100% સ્વચ્છતાનું નથી કરી શક્યા, પરંતુ સ્વચ્છતા માટેનું એક અભિયાન, લોકોમાં એક જાગૃતિ છે, અને આપણો સ્વભાવ, પોતાનો સ્વભાવ આપણે સ્વચ્છતાનો સ્વભાવ છે. કદાચ આપણે આપણું આંગણું સ્વચ્છ રાખીને આપણે બહાર કચરો નાખતા હોય છે. અત્યારે માઇન્ડસેટ બદલાયો છે અને એક પ્રધાનમંત્રી શ્રેણા બદલાયો છે. કર્ણાટકની વાત પણ કરવામાં આવી, જે ત્યાં થયું જે રીતની વાત થઈ એના પર તો વિસ્તૃત આપણે ચર્ચા નહીં કરીએ, પણ જે એક વાત હું જાણવા ઈચ્છું છું કે એક પટળ પર હવે વિપક્ષ ઊભો થતો દેખાઈ રહ્યો છે. સમગ્ર જેટલા નેતાઓ છે તે પ્રયત્ન કરી રહ્યા છે કે એક પટળ પર આવી જાય. આપણે લાગે છે કે એક મ્યાનમાર આટલી બધી તલવારો આવશે. મને લાગે છે કે નરેન્દ્ર મોદીના એમનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો, એ કાર્યક્રમ છે. સામે પક્ષે દેશની 125 કરોડ ની જનતાને નરેન્દ્રભાઈમાં ભરોસો થયો છે. આપણે વાત કરી યોજનાઓની, હવે ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરી, આપ પોતે એક અગત્યનું સ્થાન અને ભૂમિકા ભજવી રહ્યા છો સાંસદ તરીકે અને એક દલિતોના પ્રતિનિધિ તરીકે. ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે કે દેશભરમાં દલિતો જે રીતે એમનો અવાજ બુલંદ થઈ રહ્યો છે, આપને લાગે છે સરકાર માટે આ બધું લાલ બત્તી સમાન છે? મને લાગે છે કે દલિતો પ્રત્યેનો માઇન્ડસેટ, હલો, એ હજારો વર્ષથી દલિતોને જે અસ્પૃશ્યતા એ છે એને એના થકી અત્યારે હમણાં જ અહીંયા હમણાં જ રાજકોટમાં બનાવ છે. અને મને લાગે છે કે આ જધન્ય બનાવ જધન્ય બનાવ છે, અને આ પ્રકારની વસ્તુને સાંખી ના લેવી જોઈએ. આ પ્રકારની વસ્તુને ખૂબ જ કડક હાથે દાબી દેવા જોઈએ. એના પહેલાંની ઉનાની ઘટના હોય કે બીજા જે કંઈ દલિતો પ્રત્યે ના હોય, આ દરેક વસ્તુ છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવું જોઈએ. જે ઘટનાઓ ઘટી રહી છે એ ખૂબ જ જધન્ય ઘટનાઓ છે. અને ઉના વખતે પણ મારે ત્યાં હું ગયો હતો. મને લાગે છે કે આના માટે સરકારે પણ કઠોર પગલાં ભરવા જોઈએ. અને એટ્રોસિટી એક્ટ છે, અને આ એટ્રોસિટી એક્ટ જે છે એ એટ્રોસિટી એક્ટ પહેલાં 1989માં એટ્રોસિટી એક્ટ બનાવવામાં આવ્યો હતો, અને એના પછી એટ્રોસિટી એક્ટમાં જે જે પ્રાવધાન હતા, લગભગ 22 જુદા જુદા ગુનાઓ માટે એટ્રોસિટી એક્ટ એ વખતે હતો. હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર 2014માં આવ્યા પછી એટ્રોસિટી એક્ટમાં સંશોધન કરીને જે 22 ગુનાઓ હતા એમાં બીજા નવા નવા ગુનાઓ ઉમેર્યા, જેમ કે કોઈને ખાસડાનો હાર પહેરાવે, જેમ કે કોઈના મૂછ કાપી નાખે, કોઈને ઘોડા ઉપર નાખે, એવા પ્રકારના ગુનાઓ કરીને આ એક્ટને નહોર એટલે કે મજબૂત બક્ષવામાં આવી છે, મજબૂત કરવામાં આવે છે. કમનસીબે આ જે ઘટના ઘટે છે, મને લાગે છે કે સરકાર અને સમાજ બંને માટે છે. દલિતો એ આ દેશનું એક અભિન્ન અંગ છે. દલિતો આ દેશના જે વિકાસમાં દલિતોનું યોગદાન જોઈએ તો કોઈના કરતા પણ ઉતરતું નથી. મને લાગે છે કે આ પ્રકારની જે માનસિક સ્થિતિ છે એને હું સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢું છું. અને અમે પણ સરકારમાં રજૂઆત કરી છે, અને સરકાર આના પ્રત્યે સંવેદનશીલ છે. જે લોકો આરોપીઓ છે એ લોકોને સીધા જેલમાં કરવામાં આવ્યા છે, અને એના વિરુદ્ધમાં કાર્ય કરીને અમારી માંગણી છે કે 30 દિવસમાં જ આનું એક કઠોરમાં કઠોર એનું જે પ્રકારનું એની જે આગળની કાર્યવાહી કરીને એ લોકોને જે સજા એવી મળવી જોઈએ, એ કેવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ આ વિસ્તારની વાત. જે આપણે વાત કરી કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, પણ જે ગુજરાતમાં કન્વિક્શન રેટ છે 3% છે, તો આમાં ગુનો નોંધવાનો ફાયદો છે? ગુજરાતમાં જ્યાં સુધી એટ્રોસિટી એક્ટનો સવાલ છે ત્યાં સુધી સમગ્ર દેશમાં, હું ગુજરાતના કંઈ કહેવા નથી માગતો, પરંતુ આઈ એમ એ ચેરમેન ઓફ પાર્લામેન્ટરી કમિટી ઓન વેલફેર ઓફ શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ, ભારત સરકારની જે છે પાર્લામેન્ટરી કમિટી છે, અને અમે દરેક રાજ્યોના અમે મુલાકાત લેતા હોઈએ છીએ. ખરેખર કમનસીબે જે દલિતો પર અત્યાચાર છે એ ગુજરાતમાં કદાચ વિપક્ષ લોકો કદાચ જે કરતા હોય, પરંતુ દરેક રાજ્યોમાં છે, એમાંથી કોઈ રાજ્ય બાકાત નથી. હું કોઈ સરકારની વાત નથી કરતો કે આ ભાજપની સરકારમાં વધારે થયા કોંગ્રેસની એમાં નહીં, સમગ્ર દેશમાં દલિતો પ્રત્યેનો જે માઇન્ડસેટ છે એ એક પ્રકારનો માઇન્ડસેટ છે. મને લાગે છે કે આપણા દેશની કમનસીબી છે કે દલિતો પ્રત્યેનો માઇન્ડસેટ આ રીતે રાખવામાં આવે છે. કન્વિક્શન રેટની જે આપણે વાત કરી, કન્વિક્શન રેટ દરેક રાજ્યોમાં ખૂબ જ નીચો છે. કન્વિક્શન રેટ એટલા ગુજરાતનો નીચો છે એવું નહીં, ચાહે ઉત્તર પ્રદેશ હોય, ચાહે બિહાર હોય, ચાહે મહારાષ્ટ્ર હોય, કન્વિક્શન રેટ, કારણ કે એની પાછળનું જે એની કાર્યવાહી થવી જોઈએ, એની જે કઈ બીજી કાર્યવાહી લીગલ થવી જોઈએ, ક્રિમિનલ થવી જોઈએ, જ્યુરિસ્પ્રુડન્સની થવી જોઈએ, ક્યાંક ને ક્યાંક એની અંદર
આંખ નીચામણા થાય છે. આ ફક્ત ગુજરાતનો સવાલ નથી, આ સમગ્ર દેશનો સવાલ છે. અને મને લાગે છે કે જ્યાં સુધી દલિતો પરના અત્યાચારનો સવાલ છે, એને ફક્ત એને એક રાજકીય રીતે મૂલવવાની જગ્યાએ એક 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 સમગ્ર જનરલને મૂલવવો જોઈએ કે હવે આ પક્ષમાં વધારે થાય છે. આ બધી વાતો સાથે હું સંમત નથી. દલિતો ઉપર અત્યાચાર આજની તારીખમાં પણ થાય છે, દલિતો ઉપરની એટ્રોસિટી અને જે પ્રતાડનની વૃત્તિ છે થાય છે. અને મને લાગે છે જે રીતે રેપ થાય છે એ જ રીતે આમાં પણ અત્યારે લોકો ઉપર થઈ રહ્યો છે. અને જ્યાં સુધી દલિતોને સન્માન નહીં મળે ત્યાં સુધી મને લાગે છે કે આ દેશનો સાચો વિકાસ અને સાચી પ્રગતિ આપણે નહીં કરી શકીએ. 1989માં આપણે વાત કરી કે જે દલિત એટ્રોસિટી એક્ટ છે જેમાં કેટલાક સંશોધન પણ થયા હતા, વળતરની વાત છે તેમાં લગભગ 8 લાખ રૂપિયાના કેટલા વળતર છે આશરે. આપને લાગે છે કે 19 વર્ષ થઈ ગયા છે, વળતર વધ્યું નથી, મોંઘવારી વધી રહી છે, એમાં કોઈ રજૂઆત કરશો? આજે છેલ્લા એક્ટમાં વળતર વધારવામાં આવી છે, પરંતુ વળતર વધારવામાં આપવું જોઈએ. પણ તો મારો તો મુદ્દો એ છે કે વળતર તો ઠીક છે, એટ્રોસિટી કેવી રીતે આરતે આરતે કોઈને મારે ને એ રીતે મારે કે વ્યક્તિનું મૃત્યુ થાય? અને સરકારને પછી થોડું ઇનિશિયેટિવ લેવું પડશે કે કડક ના કડક કાયદાનો અમલ કરવો થાય. હું તમારી સાથે માનું છું કે દર કોઈ પણ પક્ષની સરકાર હોય, સરકાર હોય, આમાં ઝીરો ટોલરન્સ રાખવો જોઈએ અને એક એવા દાખલા બેસાડવા જોઈએ, એવા દાખલા બેસાડવા જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું જે છે ને એક કૃત્ય ન કરે. 2013માં થાનગઢની જે ઘટના બની હતી, 2012માં જેમાં પોલીસ ફાયરિંગમાં દલિત યુવકોનું મોત થયું હતું, આ દિવસ સુધી તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી વિધાનસભામાં પણ. આ રીતે જો સરકાર આગળ વધશે, હું કોઈક એક સરકારની ન્યૂ જનરલી એક વાત કરું છું, તો આપને લાગે છે કે આમાં પણ થોડું ગતિ વેગવાન બનવું જોઈએ? એઝ એ હોલ દલિતો ઉપરના જ્યાં જ્યાં અત્યાચાર થયા છે, કોઈ એક હું ઇન્સિડન્ટ, પણ દરેક બાબતમાં સરકારે એક પ્રકારનું કડક વલણ રાખવું જોઈએ, ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય, ચાહે કોઈ પણ રાજ્યની સરકાર હોય. બીકોઝ લો એન્ડ ઓર્ડર એ છે, એ રાજ્યના હસ્તકનો વિષય છે અને ત્યારે કડક કરવો જોઈએ. અને જ્યારે કેન્દ્રનો આટલો કડક કાયદો હોય ત્યારે એના માટેની સ્પેશિયલ અદાલતો હોવી જોઈએ, દલિતોને દલિતોને પ્રાઇવેટ વકીલ એમને પ્રોવાઈડ કરવા જોઈએ. કારણ કે આ બધી વસ્તુઓ છે ને એમને પ્રોપર વકીલ કે એ ન મળવાથી આ જે તમે માનો છો કે લોકો છૂટી જાય છે, એક્વિટેડ થઈ જાય છે, એટલે એ પ્રકારના જે છે. અને મને તો હું આ જ્યારે આપે દલિત વિશે છે, કારણ કે આપણે 4 વર્ષની વાત કરતા હતા, પણ આપે દલિત વિષયને ઉચ્ચારતા રહે, હું એક વસ્તુની નોંધ લેવા માગું છું કે હમણાં હમણાં કોર્ટોના પણ જે જજમેન્ટ આવ્યા છે, એ જજમેન્ટ એ કમનસીબ જજમેન્ટ આવ્યા છે કોર્ટોના પણ. હમણાં સુપ્રીમ એટ્રોસિટી ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, મને લાગે છે કે દેશના સંવિધાનમાં બાબા સાહેબ આંબેડકરે દેશને સંવિધાન આપ્યું છે અને એ સંવિધાનમાં એક લક્ષ્મણ રેખા, લોકતંત્રના 3 મુખ્ય પિલ્લર છે, એક વિધાયકી એટલે સાંસદ, સંસદ અને ધારાસભાઓ, બીજું કાર્યપાલિકા એટલે વહીવટીતંત્ર, ત્રીજું ન્યાયપાલિકા. અને આપણે ખરેખર ભાગ્યશાળી છે કે આપણી ન્યાયપાલિકા ખૂબ જ મજબૂત છે, પરંતુ અત્યારે ન્યાયપાલિકા એ ને આગળ દરેક આ 3-3 જે સંસ્થાઓ છે એને એક લક્ષ્મણ રેખા દોરેલી છે. ન્યાયપાલિકાએ હમણાં જે એટ્રોસિટી એક્ટ ઉપર જે ચુકાદો આપ્યો છે, મને લાગે છે ન્યાયપાલિકાનું કામ છે એ કાયદાનું અર્થઘટન કરવાનું છે. કાયદો બદલવાનું કામ ન્યાયપાલિકાનું નથી, કાયદો બદલવાનું કામ સંસદનું છે. ત્યારે ન્યાયપાલિકાએ પણ આ બાબતમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, એની જે લક્ષ્મણ રેખા ઓળખવાની જરૂર નથી. અને આ પ્રકારના જ્યારે થાય છે કે એટ્રોસિટી એક્ટને થોડો વીક થયો અને એનાથી ખોટા મેસેજ જાય છે અને એના લીધે પણ આ પ્રકારના અત્યાચારો, આપણે લાગે છે કે જે 52 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ માટે જે દલિતો માટે બનાવ્યા, એને લઈને પણ કઈ રીતે કામગીરી આગળ થઈ છે એ શું લાગે છે? પૈસાના આવંટન દલિતો માટે ના હોય, સપ્લાનના જે આવંટન, કે આપે પોતે કીધું કે ફાસ્ટ ટ્રેક પૈસા વપરાવવા જોઈએ, પરંતુ સમગ્ર દેશની દરેક સરકારની અંદર એ પૈસામાં ક્યાંક વપરાવવામાં ક્યાંક ને ક્યાંક ચૂક હોય છે. મને લાગે છે કે આ વસ્તુ જે છે એ ખૂબ જ જરૂરી છે કે આ પ્રકારના પૂરેપૂરા પૈસા વપરાવવા જોઈએ. બાબા સાહેબ આંબેડકરની હું આપણે વાત કરું તો બાબા સાહેબ આંબેડકર એ ફક્ત દલિતોના નેતા, એ 125 કરોડ જનતાને આવું ઉપર એમનો ઉપકાર છે. અને ઉપકાર એટલા માટે છે કે એમણે કેવું સંવિધાન આપ્યું કે જે સંવિધાન થકી લોકતંત્ર દેશનું મજબૂત થયું છે. આજે આજુબાજુના દેશો જોવો તમે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે શ્રીલંકા, ક્યાંય લોકતંત્ર નથી, ભારતમાં થયું છે. એનું કારણ સંવિધાન છે. પરંતુ કમનસીબે કોંગ્રેસે આઝાદી જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી, આઝાદી મળ્યા પછી બાબા સાહેબને હંમેશા સન્માન કરવાની વાત બાજુ પર રહી, ડગલે ને પગલે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. દિલ્હી
જ્યાં બાબા સાહેબ આંબેડકર જે દેશનું પાટનગર હોય ત્યાં બાબા સાહેબ આંબેડકરનું કોઈ મેમોરિયલ નહોતું. હું આપને ગૌરવ સાથે કહેવા માગું છું કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી 15 જનપથ રોડ ઉપર 247 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે, બાબા સાહેબ આંબેડકરને ભવ્ય અંજલિ આપવામાં આવે છે. એ જ રીતે બાબા સાહેબ આંબેડકરે જ્યાં છેલ્લો શ્વાસ લીધો હતો 26 અલીપુર રોડ, એ કોંગ્રેસની સરકારે કશું નહોતું કર્યું. લોકોની માંગણી હતી કે ત્યાં જ્યાં બાબા સાહેબ આંબેડકરે છેલ્લો શ્વાસ લીધો છે ત્યાં ભવ્ય એક સ્મારક બનાવવું જોઈએ. અટલ બિહારી વાજપેયીની સરકાર આવી ત્યારે એ પ્રાઇવેટ બંગલો હતો અને કરોડો રૂપિયામાંથી એ બંગલાને ખરીદ્યો અને ત્યાં સંકલ્પ એમણે કર્યો હતો કે અમે અહીંયા એક ભવ્ય સ્મારક બનાવીશું. એના પછી એમની સરકાર બીજી વાર ચૂંટાઈને ના આવી. 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર આવી, UPA 1 ને UPA 2, પરંતુ એનું જે ભવ્ય નિર્માણ કર્યું હોય, મેમોરિયલ કર્યું હોય, તો નરેન્દ્ર મોદીએ હમણાં એનો તેઓ સ્પષ્ટપણે આ કહે છે કે આ દલિત વિરોધી સરકાર છે, આ રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સતત. એને લઈને આપ શું આ રીતના રાજકારણને શું કહેશો? મને લાગે છે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમાંય ખાસ કરીને રિઝર્વ સીટ ઉપર જે લોકો ચૂંટે, હું પોતે રિઝર્વ સીટ ઉપર ચૂંટાયેલા છું અને હું માનું છું કે એ આપણું દાયિત્વ છે કે જ્યારે દલિતો પર અત્યાચાર થાય, જ્યારે દલિતોને સામાજિક ન્યાય અપાવવાની જે વસ્તુ થાય, ત્યારે એક જે પ્રજાના પ્રતિનિધિ તરીકે અને એ પણ આરક્ષિત સીટ ઉપર જ્યારે તમારા આવ્યા હોય તો તમારી જવાબદારી હંમેશા બેવડાય છે, એને તમારું દાયિત્વ પણ છે. પરંતુ એની અંદર સમાજની અંદર ભાગલા પાડીને, ભાગલા પાડો અને રાજ કરો, ખોટું રાજકારણ કરવાનું, બાબા સાહેબ આંબેડકર ને અપમાન કરે એ પ્રકારનું રાજકારણ, જ્યારે તમે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે આવ્યા છો, તમને આજે વિધાયક બનવાની તક મળી છે, ત્યારે તમે આક્રમક રહો, દલિતો પ્રત્યેના જે હોય તે આક્રમક થાઓ, પરંતુ તમે સમાજને વિભાજિત કરવાનું કામ ના કરો. બાબા સાહેબ આંબેડકર ને એક એમની સ્પીચમાં સાંભળેલું છે કે બાબા સાહેબના વિચાર અલગ હોય, મારા વિચાર અલગ હોય. મને લાગે છે કે આ પ્રકારની વિચારસરણી થી નેતા એમ બનાતું નથી. નેતા બનવા માટે તો લોકોને જોડવા પડતા હોય છે, તોડવાની જરૂર નથી. રસપ્રદ ચર્ચા છે, આગળ પણ ચાલુ રહેશે. લોકો જો નાનકડા બ્રેક માટે, બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડોક્ટર કિરીટભાઈ સાથે અમારી વાતચીત ચાલુ છે. કિરીટભાઈ, હવે 2019ના પડકાર કઈ રીતે આપ જુઓ છો? કેમ કે હવે મોંઘવારીને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 2019 કઈ રીતની તૈયારી છે, કઈ રીતનો રોડમેપ છે? અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં આપ વાત કરીએ કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં? મને લાગે છે કે ચાહે લોકલ પરિપ્રેક્ષ્ય હોય, અમદાવાદનો હોય કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય હોય, અમારી પાર્ટીનું જે કાર્ય પદ્ધતિ છે અને સામે પક્ષ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસની હું એક તુલના કરવા માંગુ છું કે અમે લોકો વોટ બેંકની રાજનીતિમાં માંગતા નથી, અમે લોકો ડિવાઇડ એન્ડ રૂલની વોટ રાજનીતિમાં માનતા નથી. નરેન્દ્ર મોદી સરકાર એ સુશાસનમાં માગે છે, ગુડ ગવર્નન્સમાં માને છે. લોકો માટે ડિલિવરી કરો અને તે લોકોના કામ કર્યા છે એ કામ આજે જ્યારે 4 વર્ષ થયા છે, ત્યારે એક સાંસદ તરીકે હું અમારા વિધાયક ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે બીજા કોઈ જજ હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો, દરેક અમારા કાર્યકરો, અમે લોકો સુધી ઘર ઘર સુધી જવાના છીએ. અમે લોકો જે દલિતોમાં જઈશું, અમે લોકો ગરીબોમાં જઈશું, અમે લોકો સમગ્ર સિનિયર સિટીઝનો પાસે જવાના છીએ અને મોદી સરકારે જે ઉપલબ્ધિઓ કરી છે એ ઉપલબ્ધિઓ એમના સુધી પહોંચાડવાના છે અને એ ઉપલબ્ધિઓના બળ ઉપર અમે 2019ની લોકસભાની ચૂંટણી ખૂબ જ જ્વલંત વિજય સાથે અમે જીતવાના છે એનો અમારે પૂરો અધિકાર, અમારે પૂરો વિશ્વાસ છે. કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસ ફક્ત વોટ બેંકની રાજનીતિ કરે છે, સામાજિક તુષ્ટિકરણની વાત કરે છે, લોકોને લડાવવાની વાત કરે છે. અત્યારે જે ગુજરાતમાં યુવાન નેતાઓ છે, જુદા જુદા હોય, ચાહે પાટીદાર સમાજના હોય, ચાહે ઓબીસી સમાજના હોય, ચાહે દલિત સમાજના હોય, એમના થકી કોંગ્રેસ વિભાજનની રાજનીતિ કરે છે. અમે અમારી સરકાર એ શું કર્યું અને આગામી સમયમાં શું કરવા માંગે છે એ મુદ્દાને લઈને જવાના છીએ. હું આપણે એક વાત કરવા માંગુ છું કે ગયા બજેટમાં નરેન્દ્ર મોદી સરકારે એક અભૂતપૂર્વ યોજના કરી, એ અભૂતપૂર્વ યોજના નમો કેર યોજના તરીકે જાણીતી છે, એ આયુષ્યમાન ભારત તરીકે પણ એ ઓળખાય છે અને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની કોઈ યોજના થઈ નથી. સમગ્ર દેશના 10 કરોડ કુટુંબમાં જે લોકો આ યોજનાના લાભાર્થી રહેશે, જે મોટે ભાગે ગરીબ હશે,
અને એ લોકોને 5 લાખનો એક કુટુંબને 5 લાખનો મેડિક્લેમ એટલે કે આરોગ્ય માટેનો વીમો પ્રદાન કરવામાં આવશે. આપ જુઓ કે જ્યારે 10 કરોડ પરિવારને જ્યારે આનો લાભ મળવાનો છે આયુષ્માન ભારત નમો કેર યોજનાનો, ત્યારે એની અંદર લગભગ દેશની અડધી આબાદી લગભગ 50 કરોડ જેટલી આબાદીને આનો લાભ મળવાનો છે. અને જ્યારે આ પ્રકારની જ્યારે વાત થવાની છે ત્યારે આ વાત લઈને આ સંદેશ લઈને અમે લોકોની વચ્ચે જવાના છે. મેં કહ્યું એમ ઉજ્વલા ઉજાલા ઉજાલા યોજના એટલે જે એલઈડી બલ્બ છે, જે અગાઉ જ્યારે પહેલાની સરકારો હતી ત્યારે એ બલ્બ 250-300માં 240 કે એટલામાં મળતો હતો. નરેન્દ્ર મોદી સરકારે એને 60 રૂપિયા કર્યો છે. એ વચ્ચે ક્યાં ગયા એમાં હું કહેવા નથી માંગતો કે વચ્ચેના પૈસા કેવી રીતે ઘટ્યા, પરંતુ એ પૈસા ઘટાડ્યા પેલા જે હતા ને એના એ જ ગુણવત્તા વાળા બલ્બ. અને એનાથી ફાયદો શું થાય, એલઈડી બલ્બ થી જે કન્ઝમ્પશન ઓફ જે છે પાવર એ લગભગ 1/4 કરતા બી ઓછું થાય, એટલે કન્ઝમ્પશન લાઇટ સારી આવે. અને આવા કરોડો બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. કિસાનો માટેની એક યોજના સરકાર કરી રહી છે, કિસાન માટે જે આપણે આપણે જોયું વ્હાઇટ રિવોલ્યુશન એટલે દૂધની ક્રાંતિ થઈ, ગ્રીન રિવોલ્યુશન જોયું. નરેન્દ્ર મોદીજીએ કલ્પના કરી છે કે અમે મધુ રિવોલ્યુશન કરવા માંગીએ છીએ. ખેડૂતો પોતાના ખેતરમાં મધમાખી ઉછેરનું કામ કરશે. અને હમણાં જ મેં ક્યાંક જોયું કે મધમાખી જ્યારે ત્યાં મધપૂડો થાય છે ત્યારે એની રાણી હોય છે, એના થકી જે ખેતરમાં જે મધપૂડાઓ હોય ત્યાં એનું જે યુરિયાનું કન્ઝમ્પશન હોય છે અડધા કરતાં પણ ઓછું થાય છે. અને એનું જે પ્રોડક્શન થાય છે લગભગ 2.5 કે 3 ડબલ થાય છે. ત્યારે નરેન્દ્રભાઈની સરકાર એ પ્રકારનું કામ કરે છે. નરેન્દ્રભાઈ સરકાર દરેક ખેતરોમાં સોલર પાવર, દરેક ખેડૂત પોતાના ત્યાં સોલર પ્લેટ લગાવશે અને એવા દરેક ત્યાં ત્યાંથી ગ્રીડ લાઇન પસાર થશે, પોતાના ખેતરનો પંપ એનાથી ચાલશે અને જે સરપ્લસ સોલર જે બચવાનું છે એ વેચી શકશે. એટલે એને એક વેલ્યુ એડિશન થવાનું છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે આ સરકારે જે પગલાં ભર્યા છે, ફક્ત સબસિડીઓ આપીને નહીં પરંતુ આ પ્રકારના વેલ્યુ એડિશનના જે પગલાં ભર્યા છે ખેડૂતોની આ વધે. અહીં બેઠા બેઠા ખેડૂત જે ઇન્ટરનેટના માધ્યમથી દૂરના એની મંડીમાં પણ પોતાનો જ્યારે ઉપજ વધારે મળતી હોય તો વેચી શકે. મને લાગે છે કે આ પ્રકારના કાર્યો એ આ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. અને આપણે કહ્યું એમ 19ની ચૂંટણી આવે છે ત્યારે આ બધું ભાથું લઈને અમે જવાના છે, અમે લોકોને લડાવવાનું કે સાંપ્રદાયિકતાની વાતો લઈને જવાનું. રાહુલ ગાંધી પડકાર છે, રાહુલ ગાંધી દરેકને આવવાનો છે, પરંતુ રાહુલ ગાંધી પોતે પણ જાણે છે કે શું છે નેતૃત્વ. એ અમારું સૌથી મોટું અમારું જમા પાસ અખિલેશ અને માયાવતી એક મંચ આવી ગયા છે, બધા જ એક મંચ પર આવે તો બી એ લોકો લોકતંત્રમાં એકબીજાને અધિકાર છે, પરંતુ ભૂતકાળ એમનો જુઓ, આ આ સંઘ કેટલો જાય છે કાશીએ એ પણ જોવાનું થશે. પરંતુ આ અનહોલી અલાયન્સીસ બધા છે, આ અલાયન્સ અનહોલી અલાયન્સ છે અને એ અલાયન્સ કેટલા આગળ ચાલવાના છે. અત્યારે તો બધા ભેગા થઈને ભલે આવતા હોય પરંતુ નરેન્દ્ર મોદીના સમગ્ર દેશના એક એક જન ઉપર નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે અને લોકોને ભરોસો છે કે આ એક વ્યક્તિ એવું છે કે વિદેશમાં પણ દેશનું નામ રોશન કર્યું છે અને દેશની અંદર પણ એવી એવા એવા નક્કર પગલાં લીધા છે કે જે પગલાઓ થકી આજે દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને એ બળ ઉપર અમે ચૂંટણી જીતવા જવાના છે. અમે પણ આશા કરીએ છીએ કે આવનારા સમયમાં કદાચ જે રીતની સફળતા આપી છે રહ્યા છો આપને મળે. ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા બદલ, થેન્ક યુ વાત કરવા બદલ, પોતાનો સમય આપવા બદલ. તો ડોક્ટર કિરીટભાઈ સોલંકી અમારા સાથે જોડાયા હતા, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે આવનારા સમયમાં કઈ રીતની રણનીતિ તે લોકો ઘડવાના છે, ભાજપ કઈ રીતે આગળ વધવાનો છે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા સમયમાં રાજકારણ કઈ રીતે આગળ જાય છે અને 2019ની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે પરિણામો સામે આવે છે. હાલ અમારી પ્રસ્તુતિમાં આટલું જ. મને આપજો રજા. નમસ્કાર.